अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात जात साथे बात सांभड़ी ले कदिक तो ध्यान देने अंतर मन नी बात अंतर मन नी बात अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात 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 हाथ भले खाली राखजे भगवान પણ મારું હૃદય મારા સ્નેહીજનોના પ્રેમથી છલોછલ ભરેલું રાખજે. મારી નજીક ભલે કોઈ ના આવે પણ મારી નજદીક જે છે એને મારે સાથે જ હંમેશા રાખજે. નમસ્કાર દર્શક મિત્રો, જાત સાથે વાતમાં હું તપસ્વીની ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આપણે જે સ્નેહીજનોની વાત કરી રહ્યા છીએ, કેટલી સરસ મજાની સફર હોય જ્યારે બધા જ આપણી સાથે હોય અને આપણે જેટલા પણ સ્નેહીજનો છે એ બધાને સાથે રાખીને ચાલીએ તો આપણી સફર કેટલી સુહાની બને. આવો વધારે વાત કરીએ રોજની જેમ બ્રહ્માકુમારી ઈશિતાબેન સાથે. નમસ્કાર ઈશિતાબેન, ઓમ શાંતિ. ઓમ શાંતિ. જાત સાથે વાતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. ઈશિતાબેન, આપણે જીવનરૂપી યાત્રા પર નીકળી તો પડ્યા અને સાથે સ્નેહીજનોને પણ લીધા, તો હવે એ મારા મનમાં પ્રશ્ન ઉઠે છે કે કેટલા પ્રકારના સ્નેહીજનો હોય અને આપણા કેટલા પ્રકારના સંબંધો હોય. મુખ્ય જો વિચારીએ ને તો ત્રણ પ્રકારના રિલેશન્સ હોય છે આપણા. એક કહેવાય છે લોંગ ટર્મ રિલેશન્સ. લોંગ ટર્મ રિલેશન્સમાં જેને આપણે કહી શકીએ કે જન્મથી લઈને મૃત્યુ સુધી અને ઘણી વખત મૃત્યુ બાદ પણ આપણે જ્યારે બીજા જન્મમાં જઈએ ત્યારે પણ જ્યાં સુધી નવા સાથે અટેચ નથી થયા ત્યાં સુધી તમને યાદ હોય તો ઘણી વખત એકલું એકલું બાળક હસે, એકલું એકલું રડે, ત્યારે વડીલો ઘરમાં હોય તો કહે કે આ પૂર્વ જન્મના સગાવાલાઓને યાદ કરીને હસે છે કે રડે છે. તો કહેવાનો ભાવ કે છે લોંગ ટર્મ રિલેશન્સ, જેને આપણે બ્લડ કનેક્શન્સ પણ કહી શકાય, ઇનબિલ્ટ રિલેશન્સ હોય કે જન્મતાની સાથે મા બાપ સાથેનો સંબંધ છે, ભાઈ બહેન સાથેનો સંબંધ છે કે કાકા મામા માસી ફોઈ, આ બધા જ રિલેશન્સ જન્મતાની સાથે હોય છે અને મૃત્યુ પર્યંત ચાલે છે. તો આ જે લોંગ ટર્મ રિલેશન્સ છે જેની ખૂબ ગહેરી અસર આપણા મન ઉપર હોય છે. બીજા જે રિલેશન્સ છે મીડિયમ ટર્મ રિલેશન્સ, કે જે થોડા સમય માટે હોય છે, જેમ સ્કૂલ ફ્રેન્ડ્સ હોય, સ્કૂલના રિલેશન્સ હોય, ટીચર્સ હોય, કે ભાગ્યે જ આપણે સ્કૂલ છોડ્યા પછી એ ટીચર્સને મળતા હોઈએ જે ત્યાં રોજ મળતા હતા, એવી જ રીતે કોલેજ ફ્રેન્ડ્સ છે કે આપણા કલીગ્સ છે જેની સાથે આપણે કામ કરીએ છીએ ઓફિસમાં. તો જે મીડિયમ ટર્મ રિલેશન્સ છે એ રિલેશન્સ છે કે જે મેં બિલ્ડ કર્યા. એક છે ઇનબિલ્ટ રિલેશન્સ અને એક છે કે મેં બિલ્ડ કર્યા. તો કેવી રીતે આપણે પહેલી વખત કોઈને મળીએ ત્યારથી સંબંધ બંધાતો નથી. એક વખત મળ્યા, બે વખત મળ્યા, ત્રણ વખત મળ્યા તો આપણે નથી કહેતા કે આની સાથે મારો સંબંધ છે. બરાબર. તો સંબંધ ક્યારે બંધાય છે? કે જ્યારે હું નામથી પરિચિત થાઉં, એમના પ્રોફેશનથી પરિચિત થાઉં, એ ક્યાં રહે છે એનું મને ધ્યાન આવે અને ધીરે ધીરે ઓન બેઝિસ ઓફ અટેઇનમેન્ટ્સ એમનાથી મને પ્રાપ્તિ શું થવાની છે, કે એમને મળીને મને સારું લાગ્યું, મને સંતોષ મળ્યો, મને મજા આવી ગઈ, તો એ જે ફિલિંગ્સ છે એ ફિલિંગ્સના બેઝ ઉપર હું ફરી ફરી મળવાનો પ્રયાસ કરું છું. એટલે મલ્ટિપલ ઇન્ટરેક્શન્સ જ્યારે થાય છે બે વ્યક્તિઓ વચ્ચેના, એ ધીરે ધીરે સંબંધમાં ટ્રાન્સફર થાય છે, કેળવાય છે. તો એ છે મીડિયમ ટર્મ રિલેશન્સ, કે અમુક સમય સુધી ચાલે છે પણ એ જીવન પર્યંત નથી હોતા, જેમ લોંગ ટર્મ રિલેશન્સ હોય છે. અને થર્ડ છે શોર્ટ ટર્મ રિલેશન્સ. શોર્ટ ટર્મ રિલેશન્સ એ હોય છે કે એક બે દિવસ માટે મળ્યા, અઠવાડિયા માટે મળ્યા અને છૂટા પડ્યા, અને એવા છૂટા પડ્યા કે આખી જિંદગી ફરીથી પાછું મળવાનું નથી થયું, ખાલી ઓળખાણ જ થઈ આપણી, એકબીજાનું નામ જાણ્યું ને કદાચ પ્રોફેશન જાણ્યું, પણ પછી આગળ આપણે એની વ્યક્તિ સાથે કઈ કાર્ય કરવાનું ના આવે તો ફરી મળવાનું નથી થતું, તો ખાલી ઓળખાણ થાય આપણી. જેમ આપણે કહીએ ને કે વેકેશનમાં આપણે ગયા, કોઈ ટૂર ટ્રાવેલ્સમાં ગયા,
તો તે વખતે અઠવાડિયા સુધી ફર્યા કે 15 દિવસ ફર્યા કે મહિનો ફર્યા, તો એ જે ગ્રુપ હતું એની સાથે ને સાથે આપણે એન્જોય પણ કર્યું, સાઈટ સીઈંગ પણ કરી અને મજા પણ કરી. પણ એક વખત એ ટ્રીપમાંથી પાછા આવ્યા, પોતપોતાના ઘરે ગયા, પછી જલ્લે આપણે રિલેશન્સ મેન્ટેન કરી, કદાચ હા જેમ મલ્ટીપલ ઇન્ટરેક્શન્સ થયા હોય અને એમાં તમને મજા પડી ગઈ હોય, એમનો સ્વભાવ ગમી ગયો હોય, તો ઠીક છે આપણે પાછળ પણ ફ્રેન્ડશિપ ચાલુ રાખીએ. પણ એમાં બધા સાથે આપણે રિલેશન મીડિયમ ટર્મના નથી બનાવતા, કદાચ એકાદ બે સાથે કરીએ. શોર્ટ ટર્મ રિલેશન્સ એ છે કે જ્યારે હું કદાચ ઓફિસની કોન્ફરન્સ પર ગઈ તો એ કોન્ફરન્સમાં જુદી જુદી ઠેકાણેથી લોકો આવ્યા હતા, સાથે 3 દિવસ એ કોન્ફરન્સમાં રહ્યા, રૂમ શેર કરી, ડિનર કે લંચમાં સાથે હતા. પણ એ છે અગેન શોર્ટ ટર્મ રિલેશન્સ, કે એ થોડા ટાઈમ માટે હતા અને પછી ક્યારેય ફરીથી એવું કંઈ કારણ નથી બન્યું કે આપણે મળવાનું થયું હોય, તે શોર્ટ ટર્મ રિલેશન્સ. તો આ રીતે આપણા 3 પ્રકારના રિલેશન્સ છે, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ. આપ જે લોંગ ટર્મ રિલેશન્સની વાત કરી રહ્યા છો એમાં તો કેટલા બધા બ્લડ રિલેશન્સ આવે, તો સૌથી પહેલું રિલેશન તો કદાચ આપણું આપણા પેરેન્ટ્સ સાથેનું જ હતું હશે. તો એ જે સ્ટેજ છે જ્યાં પેરેન્ટ્સ સાથે આપણે કનેક્ટ થઈએ છીએ, આપણે ત્યાંથી વાત કરીશું. ઈશિતાબેન, તમને શું લાગે છે, જન્મ્યા પછી કનેક્ટ થઈએ છીએ કે જન્મ્યા પહેલાથી જ કનેક્ટેડ હોઈએ છીએ? આઈ થિંક મધર સાથે તો પહેલેથી જ કનેક્ટેડ હોઈએ છીએ, કારણ કે મધરના વુમમાં આપણે હોઈએ. હાંજી, અને એટલે કહેવાય કે હજુ બાળક આવ્યું નથી ઘરમાં, ખાલી એનું ઘર તૈયાર થઈ રહ્યું છે કે એનો ડ્રેસ તૈયાર થઈ રહ્યો છે કે એનું શરીરરૂપી વસ્ત્ર તૈયાર થઈ રહ્યું છે. તો જ્યારથી મધર કન્સીવ કરે છે ત્યારથી જ એક શ્રેષ્ઠ આત્માનું આહ્વાન કરે છે. જેમ માતા પિતાને બંનેને સપના હોય છે, બંનેનું વિઝન હોય છે કે મારું બાળક કેવું હશે અને એ મારા જેવું હશે કે કોના જેવું હશે, તો એ જે બધી જે ચર્ચાઓ ચાલે છે, વાતચીત ચાલે છે, એનો મતલબ એ છે કે હજુ એ આત્મા ઘરમાં પ્રવેશ નથી કર્યો, પણ એની આવવાની પૂર્વ એ આત્મા સાથે ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી કનેક્શનમાં આપણે આવીએ છીએ અને એનું આહ્વાન કરીએ છીએ એક નવી આત્માનું આપણા ઘરમાં. જ્યારે આત્મા પ્રવેશ કરે છે ગર્ભમાં, તો માં સાથે સૌથી વધારે બોન્ડિંગ કેમ છે નું? કારણ કે માતા પોતેને કેરી કરે છે. હાંજી, અને એટલે એના માટે એવું કહેવાય છે કે 2 સોલ્સ ઇન 1 બોડી, એક શરીરમાં 2 આત્માઓ રહી રહી છે, અને એટલે એ ડાયરેક્ટ કનેક્શનમાં છે માં સાથે, માના ગર્ભમાં છે જ્યારે ત્યારે. તો માં જે જે કરે છે એ બધું જ એ બાળકને અસર કરતું હોય છે. એવું કહેવાય છે કે 20-23 અઠવાડિયા પછી બાળક સાંભળી પણ શકે છે. એવી જ રીતે 36 અઠવાડિયા જાય તો એ પોતે ફીલ પણ કરી શકે છે, માં જેમ ફીલ કરે છે એનો સ્પર્શ, એવી રીતે બાળક પણ અંદર ઘરમાં એનો સ્પર્શ ફીલ કરે છે. તો તે વખતે સૌથી મોટી જવાબદારી બને છે માની, કે પોતે જે વિઝન ક્રિએટ કરી રહ્યા છે બાળકનું એ જ પ્રમાણે પોતે કરી રહ્યા છે. ધારો કે એવો સંકલ્પ હોય માનો કે બાળક મારું શાંત હોય, મૂલ્યવાન હોય, ખૂબ સમજવું હોય, શાણું હોય, દરેક માં પોતાના વિઝન જે ક્રિએટ કરે છે બાળક માટે એમાં કોઈ નેગેટિવ વિઝન ક્યારેય નથી હોતું કોઈ પણ માતાનું, કે ભાઈ તોફાની હોય ને તોડફોડ કરતો હોય ને ચીડિયાળો હોય ને પરેશાન કરતો હોય, એવું ક્યારેય કોઈ માતા નથી વિચારતી. એ વિચારે છે બહુ જ પોઝિટિવ અને એક બહુ જ આદર્શ ચિત્ર એના મગજમાં હોય છે બાળક માટેનું. પણ એ જે ચિત્ર છે એના અનુલક્ષીને મારે કર્મ પણ કરવું પડશે. હાજી, તો તે વખતે હું જે ટીવી સિરિયલ્સ જોઉં છું તો હું કેવા પ્રકારની જોઉં છું? એક્સાઇટેડ જોઉં છું, સસ્પેન્સ વાળી જોઉં છું, ઝઘડા ઝઘડી વાળી જોઉં છું કે કાવતરા વાળી જોઉં છું? એટલે હું જે જોઉં છું એની ઇફેક્ટ મારા મન પર થાય છે. અને એ જે અસર છે, જેમ આપણે ગત એપિસોડમાં પણ વાત કરી કે વિચાર અને ભાવનાઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એક વાઇબ્રેશન્સ ક્રિએટ કરે છે. તો જેવું મેં નેગેટિવ વિચાર્યું કે જેવું મેં વિચાર્યું પણ નથી પણ મેં જોયું, જોયું એટલે એ ઓટોમેટિક મારા વિચારના લેવલ પર ગયું, અને ખાલી મેં જોયું નથી, ભાવના પ્રધાન થઈને જોયું છે, લાગણીઓ વશ થઈને જોયું છે, તો એ જે ફિલિંગ સાથે મેં જોયું તો એ વાઇબ્રેશન મારા બાળક સુધી એ પહોંચે જ છે. આપ સાચું કહો છો, કારણ કે ઘણી વખત મૂવી જોતા હોઈએ ને કોઈ ઇમોશનલ સીન જોઈએ તો સાથે સાથે આપણને પણ રડવું આવે. હાંજી,
અને કોમેડી સીન જોતા હોય તો સાથે સાથે આપણે પણ હસતા હોઈએ. એટલે એક છે આ જોવાની વાત, બીજી છે કે આપણે જે પણ ખાઈએ છે એટલું બધું સ્પાઇસી ખાઈએ, ટેસ્ટી ખાઈએ, ઓલવેઝ હોટલનું ખાઈએ, વધારે એ ગમે આપણને, તો હું કેવા પ્રકારનું ભોજન મારું ઇન્ટેક છે? કારણ કે ફિઝિકલી તો અસર કરે જ છે બાળકને, એટલે જ્યારે બાળક મોટું થશે ત્યારે એની પણ ચોઇસીસ આ જ પ્રકારની રહેશે. એટલે જ્યારે મારે મારા બાળકની કલ્પના મેં કરી છે કે બાળક શાંત હોય તો હું જેટલું સ્પાઇસી ખાઈશ તો એના સ્વભાવ પર પણ એ અસર પડવાની છે. આ રહી ફિઝિકલ વાતો. એવી જ રીતે સૌથી મોટી વાત અસર કરે છે એ છે કે માતા પિતાના જે વિચારો ચાલી રહ્યા છે એ બાળક માટેના. માની લો કે માં ખૂબ ઉત્સાહી છે બાળક માટે પણ પિતા નથી, ક્યાં પિતા ઉત્સાહી છે ને માં નથી, તો આ જે બંનેના જે વાઇબ્રેશન્સ એક નથી થઈ રહ્યા તો એની અસર પણ બાળક ઉપર આવે છે. કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ભલે દેહ ધારણ કર્યો છે પણ દેહનું ભાન નથી એને કે આ મારા માતા પિતા છે કે આ રિલેશન્સ છે, એવું નથી. એટલે ત્યારે એ એની પોતાની શુદ્ધ ચેતનામાં સ્થિત હોય છે. અને જ્યારે શુદ્ધ ચેતનામાં સ્થિત હોય ત્યારે મેક્સિમમ એ આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણા વાઇબ્રેશન્સ એ કેચ કરે છે, ના કેવલ પેરેન્ટ્સના પણ એ પરિવારમાં જેટલા સદસ્યો છે, જે પરિવારની આજુબાજુ એ રહી રહ્યો છે, એન્વાયરમેન્ટ જે એ ફેમિલીનું છે કે એટમોસ્ફિયર જે છે એ ફેમિલીનું, એ બધા વાઇબ્રેશનના ફોર્મમાં એ ફાસ્ટ રીતે કેચ કરે છે. એટલે ગર્ભમાં પણ જો વિચારોના લેવલ ઉપર પણ જો ડિફરન્સ હોય તો એ બાળક રિસીવ કરે છે. અને ત્યારે જે પણ વાઇબ્રેશન હોય એ જે રિસીવ કરે છે એનાથી બને છે એના સંસ્કારો. એટલે ઘણી વખત જ્યારે માતા ગર્ભવતી હોય છે તે વખતે એને કોઈ શાઉટ કરે, એના ઉપર ચીડાય અને એને જે અંદર ડર પેસી જાય કે એને જે ગભરાટ થાય કે એને જે પોતાને નફરતની ફિલિંગ ઉત્પન્ન થાય એ નેગેટિવ અસરો પણ બાળક ઉપર થતી હોય છે. અને એટલે આ ટાઈમ એવો છે, સૌથી ગોલ્ડન ટાઈમ, હું તો કહું કે ડાયમંડ ટાઈમ છે એક બાળકના સર્જન માટેનો, કે એટલી મોટી એક રચના આપ રચી રહ્યા છો એ સમયે, અને એક સમાજ અને સંસારને એક વ્યક્તિ તમે ગિફ્ટના રૂપમાં આપી રહ્યા છો, તો એ તમે કેવું બનાવવા માંગો છો અને કેવું આપવા માંગો છો? આ પણ એક સમાજ પ્રત્યેનું કે દેશ માટેનું યોગદાન હોય છે. અને એટલે તે વખતના જે સંકલ્પો છે એવું નહીં કે હું બેસીને એક કલાક વિચારું કે બહુ સારું છે ને બહુ સરસ થઈ રહ્યું છે, એટલે સારું સારું વિચારું પણ એક કલાક મારો સારો ગયો, બાકીના કલાકો કેવા? એટલે કહેવાનો ભાવ છે કે જીવન શૈલી બદલવી પડશે, તે વખતે વિચારધારા બદલવી પડશે, ઓવરઓલ એ સ્થિતિમાં જ આપણે રહેવું પડે. હાજી, વચ્ચે વચ્ચે ઓછા ઓછા જે ટાઈમની અંદર કે મિનિટો કે કલાકોની અંદર રહો પણ પછી ઓવરઓલ તમે તમારો જે નેચર હોય એ નેચરમાં તમે પાછા જતા હોવ તો આઈ થિંક એની ઇફેક્ટ એટલી બધી સ્ટ્રોંગ ના હોય. હાજી, અને એટલે કહેવાય છે કે એક રચના કરવા પાછળ રચયિતાએ જે ટાઈમ આપવો પડે છે, પોતાનો સ્વભાવ ચેન્જ કરવો પડે છે, વિચારધારા ચેન્જ કરવી પડે છે, તો રચના કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે રચયિતા. અને એટલે જ લોકોએ ખૂબ સુંદર ગીત બનાવ્યું છે કે જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા, કારણ કે એ પ્રતિબિંબ છે રચયિતાનું. એટલે તે વખતે આ વાતો જો આપણે ધ્યાનમાં રાખીએ તો એ જે કનેક્શન છે બાળક સાથેનું, એ જે બોન્ડિંગ છે એ બહુ સ્ટ્રોંગ બનતું હોય છે. મધરનું તો આપણને ખબર પડી કે વુમમાં જ્યારે આવે ત્યારથી જ મધર અને ચાઇલ્ડનું કનેક્શન હોય, તો ફાધરનું કનેક્શન ક્યારથી સ્ટાર્ટ થાય? એક્ચ્યુઅલી બાળક જ્યારે ગર્ભમાં આવે ત્યારે ફાધર પણ ઇનડાયરેક્ટલી તો કનેક્શનમાં હોય છે, જેમ મધર માટે કીધું કે એક શરીરમાં બે આત્માઓ છે, એવી જ રીતે ફાધરના શરીરમાં બે આત્માઓ નથી, એ આત્મા ડિફરન્ટ છે, એટલે થોડું ઇનડાયરેક્ટ કનેક્શન થાય છે. પણ ફાધર જો એની સાથે કનેક્શન રાખવા માંગે તો એ ઇટ ઇઝ અ સોલ કનેક્શન. તે વખતે જે મેં પહેલાં પણ કીધું કે જ્યારે વિઝન આપણે ડેવલપ કરીએ છીએ તો ખાલી મધર વિઝન ડેવલપ ના કરે પણ ફાધર પણ એટલું જ પોઝિટિવ અને એટલું જ શ્રેષ્ઠ વિઝન જો ડેવલપ કરે અને એને દિલથી આહ્વાન કરે એ શ્રેષ્ઠ આત્માનું. કારણ કે જ્યારે દિલથી આપણે કોઈ વસ્તુ એક્સેપ્ટ નથી કરતા ને તો સામેવાળી વ્યક્તિને રિજેક્શનની ફિલિંગ આવતી હોય છે,
અને એટલે સેમ વસ્તુ અહીંયા બને છે કે જ્યારે ફાધર કદાચ માની લો કે ગરીબ પરિવાર છે અને એમાં માતા ગર્ભવતી થઈ છે, તો તે વખતે પિતાને જે ટેન્શન રહે છે, ચિંતા રહે છે કે મારા બાળકને હું જન્મ તો આપું પણ એની પરવરિશ કેવી રીતે કરીશ, એના પાછળ જે ખર્ચો કરવાનો હોય છે તો એ ખર્ચો ક્યાંથી હું કાઢીશ, એ જે ચિંતાઓ હોય છે તો એ પણ વાઇબ્રેશનના રૂપમાં એ બાળક સુધી પહોંચે છે. અને ત્યારે બાળક અંદર જ અંદર એક રિજેક્શનની ફિલિંગનો અનુભવ કરે છે. અને જ્યારે એ રિજેક્શનની ફિલિંગ આવે છે ત્યારે નેચરલી એનામાં એક ઇનસિક્યોરિટીની ફિલિંગ હોય છે કે હવે હું બહાર નીકળીશ તો મારા ફાધર માટે તો હું પહેલેથી જ બોજરૂપ છું. અને એટલે તે વખતે પોતાની સમજ ડેવલપ કરે કે જે આત્મા આવી છે એ પોતાનું ભાગ્ય લઈને આવી છે, કોઈ કોઈનું ભાગ્ય લઈ નથી શકતું. કદાચ બની શકે કે એ બાળક એટલું બધું ભાગ્ય લઈને આવ્યું હોય કે એના જન્મ સાથે કદાચ એ ગરીબ પરિવાર માલામાલ થઈ જાય. એટલે આપણે એના ભાગ્ય માટે ચિંતા ના કરીએ, એનું ભાગ્ય એ લઈને આવ્યું છે અને એ રીતે જ બ્રોટઅપ થશે. જે મેં પહેલા પણ કીધું કે 23 અઠવાડિયે બાળક સાંભળી શકે છે, એના ઓડિશન ઓર્ગન્સ એ એક્ટિવેટ થઈ ગયા હોય છે. તો તે વખતે ફાધર જો એની સાથે વાતો કરે તો પણ એ સાંભળે છે. કદાચ તમારે તમારું મનગમતું ગીત હોય જે તમને બહુ જ પ્રિય હોય, તમે એ પણ એને સંભળાવો. એટલે એની સાથે કનેક્ટિવિટી કેળવવી પડશે. આમાં તમે તમારી જે આશાઓ છે, અપેક્ષાઓ છે, એ તમે એને જણાવો કે મારી આ આશાઓ છે તારી સાથે, તો એ એને ઇનબિલ્ટ એને અંદરથી એની પર્સનાલિટી ડેવલપ કરશે. કારણ કે બાળકની પર્સનાલિટી અને સંસ્કાર એમાં પેરેન્ટનો રોલ છે, એમનો પ્રભાવ છે એમાં. એટલે તે વખતે જેટલું પ્રેમાળ વાતાવરણ આપણે પરિવારમાં રાખીશું એટલું બાળક પ્રેમાળ જન્મે છે, એની પર્સનાલિટી હસતી હસતી રહેશે. અને આખો વખત જો એ ઝઘડો ચાલતો હશે ઘરમાં, એકબીજાને ટોન્ટ મારતા હોઈશું, એકબીજાને કોસતા હોઈશું, એકબીજાની કમ્પ્લેન્સ કરતા હોઈશું, તો બાળકમાં પણ એ સંસ્કાર આવતા હોય છે તે વખતે. એટલે માતા અને પિતા બંનેનો રોલ જ્યારે ગર્ભવતી હોય છે માતા ત્યારે વધારે ઇમ્પોર્ટન્ટ બની રહે છે, કે એ લોકોના આપસી જે રિલેશન્સ છે એનો પણ પ્રભાવ એ બાળકના ઉપર પડતો હોય છે. તો આના પરથી એક બીજો પ્રશ્ન ઉઠે છે ઈશિતાબેન, કે આપે કહ્યું કે બંનેનો રોલ ઇક્વલ હોય, ભલે માતા કેરી કરે છે બાળકને, તો હંમેશા બાળક કંઈ પણ કરે તો માતાને જ કેમ એવું કહેવામાં આવે કે યુ આર રિસ્પોન્સિબલ? તો એ માતા કેરી કરે છે, હા, એટલે આવું કરે છો તો આ તો તારા લીધે જ કરે છે, તેને શીખવાડ્યું નહીં કે તેને બરોબર સંસ્કાર ના આપ્યા કે કદાચ તારી કેળવણીમાં ભૂલ છે, તો એ બધી બ્લેમ ગેમ માતા ઉપર કેમ રમાય? એકચ્યુઅલી કેવું છે કે ઇટ ઇઝ અ પ્રોસેસ. કારણ કે 9 મહિના જ્યારે માતા એના બોડીમાં કેરી કરે છે બાળકને, એટલે એના બધા જ પેઇન્સ એને ખબર છે, એનું એ એટલું સ્ટ્રોંગ બોન્ડિંગ અને અટેચમેન્ટ હોય છે. અને એ પેઇન કુદરતી રૂપે પિતાએ અનુભવ નથી કર્યું, એટલે એ બોન્ડિંગ એટલું સ્ટ્રોંગ નથી હોતું જેટલું માતાનું હોય છે. અને એવરી ટાઈમ એને સિક્યોર રાખે છે, એને સેફ રાખે છે, એના માટે એ બોલતી હોય, એના માટે એ લડતી હોય, એના માટે એ બધું જ કરવા તૈયાર હોય. સ્વાભાવિક રૂપે એ વસ્તુ એક્સેપ્ટન્સમાં આવી જ જાય છે કે મધર ઇઝ રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ. પણ એકચ્યુઅલી બંનેનો જ સમાન રોલ છે એના લાઈફમાં, સમાન રિસ્પોન્સિબિલિટીઝ છે એના લાઈફમાં. અને જે પેરેન્ટ્સ એ રિસ્પોન્સિબિલિટી સમજીને ચાલે છે એ લોકોના બાળકોની પર્સનાલિટીમાં રાત દિવસનું અંતર જોવા મળે છે. અને જે પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી નથી ઉઠાવતા બંને સમાન ભાવે, તો એ પણ દેખાતું જ હોય છે. એટલે પણ મોટા ભાગે તો આ જ વસ્તુ જોવામાં આવે છે કે મધર ઇઝ રિસ્પોન્સિબલ, કારણ કે એ ડાયરેક્ટ કનેક્ટેડ છે માતા સાથે. થોડું પહેલે દિવસથી ઇનડાયરેક્ટ કનેક્શન રહ્યું છે ફાધર સાથેનું, તો એ વસ્તુ ક્યાંક બનતી હોય છે. એટલે ખૂબ સારા એક્ઝામ્પલ્સ પણ આપણે ફાધર્સના જોયા છે આટલા વર્ષોમાં, આપણે સાંભળતા પણ આવ્યા છીએ, વાંચતા પણ આવ્યા છીએ, કે ફાધરનો રોલ વધારે ઇમ્પોર્ટન્ટ હતો બાળક માટે અને એમણે બાળક માટે ઘણું બધું કર્યું. પણ યુઝ્યુઅલી આ એક દર વખતે એક સાંભળવામાં આવતી વસ્તુ છે કે બાળક કંઈ પણ કરે તો મધર ઇઝ રિસ્પોન્સિબલ. અને ઘણી વખત આપણે આપણી સામે એવા પણ એક્ઝામ્પલ્સ છે કે માતા માની લો ડિલિવરી પછી દેહ ત્યાગ કરી લીધો,
તો એઝ અ પેરેન્ટ, અ સિંગલ પેરેન્ટ, એ બધું જ સાચવે છે. ફાધર પણ બધા જ રોલ પ્લે કરી રહ્યા છે, એટલા જ પ્રેમથી એને ઉછરી રહ્યા છે. એટલે જ્યારે આવા પ્રસંગો બને છે ત્યારે એ લોકો કેવી રીતે પોતાની જવાબદારી ઉઠાવી લે છે ને એટલા જ સારી રીતે નિભાવી પણ લે છે, તો એવી રીતે બંને રીતે એવું છે. ઇવન મધર્સ પણ જ્યારે કદાચ ફાધર દેહ ત્યાગ કરે તો એ મેલ રોલ પણ પ્લે કરી લે છે. એટલે બંનેમાં એ ઇનબિલ્ટ ક્વોલિટીઝ છે એકચ્યુઅલી. પણ ફાધરને એવું થાય કે હવે મધર છે ને જોઈ લેશે, એ કરી લેશે, અને હું બીજી તો જવાબદારી સંભાળું જ છું ને, આજે હું કમાઈ રહ્યો છું, એના માટે હું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી રહ્યો છું, ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી રહ્યો છું, એટલે એ પ્રેમ તો છે જ, પણ એ કદાચ વ્યક્ત નથી કરી શકતા. જેમ આમ પણ એક સ્વાભાવિક સંસ્કાર છે બહેનોનો કે જે પણ મનમાં આવે એ બહુ ઇઝીલી એક્સપ્રેસ કરી લેતા હોય છે, જે ભાઈઓ નથી પણ કરી શકતા હોતા. તો એનાથી એવું માનવાની જરૂર નથી કે એને લાગણી ઓછી છે કે પ્રેમ ઓછો છે પિતાનો, પણ સેન્ટેન્સમાં તો પણ આ જ કહેવાય છે કે આ તારું બાળક છે તે શીખવાડ્યું નથી. મોસ્ટલી આપણે એવું જ જોયું છે કે મધર કદાચ ફાધરનો રોલ બહુ સારી રીતે પ્લે કરી શકે, એટલે એમનો પોતાનો એઝ અ મધર અને ફાધરનો રોલ બંને રોલ એ સાથે સરસ રીતે પ્લે કરી શકે છે. પણ ઘણા બધા ફાધર્સ એવા હોય છે કે જે ખાલી એમનો જ રોલને એ ન્યાય આપી શકે, કદાચ એમને મધરના રોલમાં જવાનું કહો તો ડિફિકલ્ટી લેવલ પર આવી જાય એ લોકો. એટલે આમે સ્વાભાવિક રીતે એવું જ ગણવામાં આવ્યું છે અને આપણે જોયું પણ છે કે મધર્સ આર મોર કેપેબલ ધેન ફાધર્સ. એટલે અર્નિંગના પાર્ટ પર જુઓ તો આજકાલની મધર્સ તો વર્કિંગ પણ હોય છે, એટલે બંનેના રોલ સારી રીતે પ્લે કરી જ શકે, એટલે કદાચ મોર કનેક્ટેડ વિથ ધ ચાઇલ્ડ, કારણ કે એ કમ્પ્લીટ રોલમાં આવી શકે છે અને ફાધર્સ એ કદાચ નથી કરી શકતા. આપણા સમાજનું માળખું પણ એવું બનેલું છે કે નાનપણથી તમે ઇવન દીકરાને દીકરીની પણ વાત કરો તો દીકરીને બધું જ શીખવાડીએ આપણે. દીકરાને મોટા ભાગે ભણવામાં ધ્યાન હોય કે બહારની એક્ટિવિટીઝમાં ધ્યાન આપવામાં આવે, એને ક્યારે એવું નથી કહેતા કે તું ઘરનું પણ સંભાળ. એટલે શું થાય કે જ્યારે એ સિંગલ પેરેન્ટ બની જાય એઝ અ મેલ પેરેન્ટ, તો ત્યારે એને બીજું બધું કરતા આવડતું ના હોય. જેમ ફેમિનાઇન ક્વોલિટીઝમાં શું છે કે નાનપણથી બધું રાંધતા પણ આવડતું હોય, ચોખ્ખું રાખતા પણ આવડતું હોય, સફાઈ કરતા પણ આવડતું હોય, તો નાનપણથી શીખ્યા જ નથી એટલે એ વસ્તુ અડેપ્ટ કરતા શીખતા વાર પણ લાગે છે એમને. એટલે એમને કરવું ઘણું બધું હોય પણ એ કદાચ મેનેજ પણ ના કરી શકે તે વખતે, અને એટલે ત્યારે આપણે લાગે કે ક્યાંક ઇમ્પરફેક્શન આવી રહ્યું છે કે ક્યાંક ઉણપ દેખાઈ રહી છે કે જે બહેનો કરી શકે છે ભાઈઓ કેમ ના કરી શકે. એટલે આપે જે રિલેશન્સની વાત કરી એમાં જે થ્રી રિલેશન્સ આપે બતાવ્યા કે લોંગ ટર્મ હોય, મીડિયમ ટર્મ હોય અને શોર્ટ ટર્મ હોય, એ ખરેખર આટલી ઊંડાણથી તો મેં વિચાર્યું જ નહોતું. રિલેશન્સ હોય એવો આઈડિયા આવતો તો ઓલવેઝ, પણ હવે તમે કીધું પછી યાદ આવે છે કે ઘણા બધા લોકો એવા છે કે જેને આપણે એક બે વખત જ મળ્યા કે કદાચ એક જ વખત મળ્યા અને એમની કોઈ વાત આપણને સ્પર્શી પણ ગઈ હોય, પણ પછી ફરી ક્યારે ચાન્સ ના મળ્યો મળવાનો, કે કદાચ એવું વિચાર્યું પણ નહીં કે આ વ્યક્તિને ફરી મળું, તે શોર્ટ ટર્મ રિલેશન્સ ત્યાં જ પૂરા થઈ જાય છે. મીડિયમ ટર્મ રિલેશન્સની આપણે જે વાત કરી તો એ બરાબર છે કે આપણે કલીગ સાથે જ્યાં સુધી કામ કરીએ એક વર્ક પ્લેસ ઉપર ત્યાં સુધી એ મેન્ટેન રહેતા હોય છે, કે અમુક ફ્રેન્ડ્સ પણ એવા હોય કે ખાલી કોઈ ગેધરિંગ્સમાં જ મળીએ, કોઈક પ્રસંગોપાત જ મળવાનું થતું હોય, તો એવા લોકો સાથે આપણે ટાઈમ ટુ ટાઈમ વચ્ચે વચ્ચે મળતા રહીએ તો એ મીડિયમ ટર્મ રિલેશન્સ હોય. અને જે લોંગ ટર્મ રિલેશન્સની વાત આવી, જે આપણા બ્લડ રિલેશન્સ છે, તો આપણે સૌથી વધારે કનેક્ટેડ આપણા પેરેન્ટ્સ સાથે છીએ. ખૂબ સુંદર વાત છે ઈશિતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, લોંગ ટર્મ રિલેશન્સ આપણે બધા જ એની અંદર છીએ. મામા ફોઈ, કાકા મામા માસી, કે દાદા દાદી, કે મમ્મી પપ્પા, કે ભાઈ બહેન, લોંગ ટર્મ રિલેશન્સ એવા છે કે આપણી જીવન યાત્રામાં કાયમ સાથે રહેશે. અને એ રિલેશન્સને આપણે એવા મેન્ટેન કરવાના છે કે એની સુગંધ ચારે તરફ આપણે પ્રસાવીને રાખીએ. મીડિયમ ટર્મ રિલેશન્સ પણ એવા છે કે જે રોજિંદા જીવનમાં આપણે એની સાથે જ હોઈએ છીએ અને આપણને એમની જરૂર પડે છે. કે શોર્ટ ટર્મ રિલેશન્સ હોય, રિલેશન્સ આપણે એવા મેન્ટેન કરીએ કે એની સુગંધ રહે, આપણને એ રિલેશન્સનો બોજ ના લાગવો જોઈએ. આપ એના પર વિચારજો. આપના પ્રતિભાવ, આપના પ્રશ્નો અમારી સાથે આપ શેર કરી શકો છો ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, ઈમેલ અથવા ફોન દ્વારા. સ્ટે કનેક્ટેડ, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. ઓમ શાંતિ. જાત સાધે વાત.
જાત સાધે વાત જાત સાધે વાત